ભાજપમાં પરસોત્તમ રૂપાલાની જે કેન્ડિડેટ તરીકેની જાહેરાત થઈ છે અને એ લોકોને પાછી ટિકિટમાં ઉમેદવારીમાં ફેરફાર કરવો કે નહીં, હવે એ એક પાર્ટીનો વિષય છે. પણ ક્ષત્રિય સમાજના જે લાગણી દુભાણી છે એને એમના વિશે જે એમને ટિપ્પણી કરી છે એ હું માનું છું કે એ ખોટી છે. એટલે એમને ક્ષત્રિય સમાજ જે રોષે ભરાણો છે એ વાત સાચી છે. અને એમાં શિવાજી સેના ગુજરાત રાજ્યના એક પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજના હું સમર્થનમાં છું અને અમારા શિવાજી સેના ના ટીમે એમના સાથે સહયોગમાં એમને જે વાત કરી કે 100 કેન્ડિડેટ અમારા થશે પણ એમાંથી 50 જેટલા કેન્ડિડેટ અમારા પણ નોંધાવશે તેમાં ફોર્મ પર ઉમેદવારીમાં. આજનો મિટિંગનો દોર એટલે કે રાજકોટની અંદર કોળી ઠાકોર સમાજની મતદાનની ગણતરી કરીએ તો બીજા નંબરની વોટ બેંક છે. એટલા માટે રાજકોટની લોકસભાની અંદર જે કોંગ્રેસને હાલમાં કેન્ડિડેટ બાકી હોય તો કોળી સમાજ અને ઠાકોર સમાજમાંથી એમને ટિકિટ આપવામાં આવે એના માટે અમારી બેઠક છે. અને ટિકિટ ન આપે તો આવનારા સમયમાં અમારે શું આયોજન કરવું એમના માટેની આજે અમે બેઠક કરીને આયોજન કરેલું છે. ગ્રામ્ય વિસ્તારથી પણ આગેવાનો આવ્યા છે, શું કઈ પ્રકારનું છે અત્યારે ચર્ચા, કઈ પ્રકારની થઈ આવનારા સમયમાં? માનો કે લોકસભાની ચૂંટણી છે તો ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે જસદણ વિછિયા અને વાંકાનેર કુવાળવા વિસ્તાર એ વિસ્તારની અંદર કોળી સમાજના અઢળક મતદાનો છે. તો એ વોટમાં આજે ગ્રામ્ય વિસ્તારને શહેરી વિસ્તારના તમામ અમારા સમાજના કોળી અને ઠાકોર સમાજના આગેવાનોને બેસાડી અને અત્યારે અમારું આયોજન એ છે કે કોળી ઠાકોર સમાજને ટિકિટ ન આપે તો આપણે આવનારા સમયમાં શું કરવું એમના માટે જરૂર પડે તો સંમેલન પણ કરશું, ટિકિટ ન આપે તો આવનારા સમયમાં શું રસ્તો લેવો એ ભેગા થઈને નિર્ણય માટેનો અમારી આજની બેઠક છે. કોંગ્રેસના આગેવાન છો તમે, કોંગ્રેસ તરફથી કઈ પ્રકારની અપેક્ષા છે? હું હાલમાં કોઈ પાર્ટીમાં જોડાયેલ નથી, હું બિન રાજકીય વ્યક્તિ છું. ઓકે, કોંગ્રેસની અંદર હું જોડાવા માટેની મારી એક જ માંગ છે કે સુરેન્દ્રનગર અને રાજકોટ લોકસભાની અંદર કોળી ઠાકોર સમાજની ટિકિટ આપે તો હું કોંગ્રેસની અંદર જોડાવા તૈયાર છું, નહીતર નથી. હું બિન રાજકીય તરીકે એમનામાં જ બરોબર છું. ખાસ તો જે ભૂતકાળની વાત કરવામાં આવે તો ભૂતકાળમાં કુંવરજીભાઈ હતા અને તેઓએ ખૂબ જ સારી લીડથી કહી શકાય કે રાજકોટથી તે જીત્યા હતા. શું કહેશો, એવી સ્થિતિ ક્યાંક ઈચ્છો છો કે સર્જાય? હા, સર્જાય એટલે કે માનો ઓબીસીની વાત કરીએ તો ખૂબ મોટી સંખ્યામાં ઓબીસી સમાજનું અહીંયા વોટિંગ છે અને એમાંય ઓબીસીમાં પહેલા નંબરનું વોટિંગ કોળી સમાજનું છે. તો જે તે સમયે કુંવરજીભાઈ બાવળીયાને જે ચાન્સ અહીંયા મળ્યો એવી જ રીતે હાલમાં આજે કોળી સમાજને જો ટિકિટ આપવામાં આવે તો એ જ પરિસ્થિતિ થાય અને કોંગ્રેસનો વિજય થઈને દિલ્હીમાં અંદર જયકાર થઈ શકે છે. ખાસ તો અત્યારે ખાસ પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજ નારાજગી વ્યક્ત કરી રહ્યો છે, અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, એનો ફાયદો મળશે કે કેમ, કે પછી એના માટે કે કંઈક મીટિંગ છે કે કદાચ ભાજપ પણ કોળી સમાજ માટે વિચારતું હોય એવું લાગે છે આપને? રાજકોટની અંદર ભાજપે માનો પરસોત્તમ રૂપાલાને ટિકિટ જાહેર કરી દીધી છે એટલે હાલમાં કોળી સમાજને એમાં કોઈ ભાજપમાં વિષય નથી અને કોંગ્રેસને હજી કેન્ડિડેટ બાકી છે એટલે કોંગ્રેસ કોળી સમાજને આપી શકે છે અને ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે એમાં હું માનું છું ત્યાં સુધી એમનું બરોબર છે આંદોલન. એમાં શિવાજી સેનાના હું એક પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજ સાથે છું.